ઉમરગામ ખાતે આવેલ લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા મેનેજમેન્ટ આર્કિટેક્ચરનો રાષ્ટ્રીય સ્તરે ટેક ફેસ્ટ પ્રોજેક્ટ મેળો તેમજ વિજ્ઞાન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંચાલકો વસંતભાઈ ગજેરા તેમજ સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સિરશભાઈ દેસાઈ તેમજ ઉદ્યોગપતિઓ નિર્મલ દુધાણી, તોસીફ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટના ટેક ફેસ્ટ અને સાયન્સ એક્સપોમાં 3000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. स्कूल और ये कॉलेज का कैंपस में जिस हिसाब से गजेरा ब्रदर्स बना रहे हैं, चला रहे हैं, मैं उसको सलाम करता हूं, क्योंकि स्टूडेंट चलाना और कॉलेज चलाना इतना इजी नहीं होता है. उसके बाद में वासिले धाम है और गर्डा घर भी उनके पास में जो वो संस्था भी चला रहा है. तो मैं वंस अगेन मैं पूरी मैनेजमेंट को और पर्टिकुलरली मसन भाई और पाटिल साहब को थैंक यू करके विदा लेता हूँ. थैंक यू वेरी मच. શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ એવું એક ટ્રસ્ટ છે કે એ ટ્રસ્ટ કોઈ પાસેથી પૈસા ડોનેશન કે કોઈ પણ વ્યક્તિ પાસે અમે પૈસા લેતા નથી, પણ અમારી જે લક્ષ્મી ડાયમંડ અમારી જે કંપની છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અમે લાર્જેસ્ટ એક્સપોર્ટર અને કટર અમારી કંપની છે. અમારી કંપનીમાં અમે 6 ભાઈ સાથે છીએ, 5 ભાઈ અને જે કંઈ કમાઈએ છીએ અમે 5 ભાઈઓ જે શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ લક્ષ્મી ડાયમંડમાં છે, કોઈ 10 પાસ નથી, તમે સમજી લેજો. બધા 6, 7, 5, 6 ગુજરાતી ભણેલા છીએ, પણ 95 લક્ષ્મી ડાયમંડ DTC સાઇડ હોલ્ડર છે, એક પ્રાઉડ છે. પણ આ બધી જ વસ્તુ આજે લગભગ 10,000 કરતાં પણ અમારા કંપનીમાં એમ્પ્લોય કામ કરે છે. શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં 2200 કરતાં પણ વધારે ટીચરગણ, સ્ટાફ, એવરીથિંગ વર્ક કરે છે. પણ અમારો એમ એક જ છે કે આ દેશમાં વાતો કરીએ છીએ આપણે, આપણી પાસે ઇમોશન છે, આપણે ધર્મને માનીએ છીએ, પણ આજે પણ 70 વર્ષ પછી પણ આજે 20-25% એવા એરિયામાં ગરીબ માણસો છે જેને 2 વખત રોટી નથી મળતી, એજ્યુકેશન નથી મળતી, સારા વિચારો નથી મળતા, અને એને માટે આ ટ્રસ્ટ સતત કાર્ય કરતું રહ્યું છે. આજે વાત્સલ્યધામ 850 બાળકો છે, અનાથ બાળકો છે, રોડ ઉપર ભીખ માગતા બાળકો, જેના મા બાપ ન હોય, જેને કંઈ પણ ન હોય, તમે વિચાર કરી લો એ બાળકોને જે રીતે વાત્સલ્ય અને પ્રેમ મળે છે. છેલ્લા 4 વર્ષના 12માં 100% રિઝલ્ટ આવે છે.